हजार आधार आश्रय मूल्य
1,499 करता जीरो नी वधु नजीक से 1,499 संख्या हुई 2, 3, 4, 5, 6 वगैरह वगैरह 499 सुधी हजार करता जीरो नी वधु नजीक से खेती अने मूल्य आसन मूल्य जीरो इतने में जीरो 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 कारण के आपने हजार ना आने दो हवे 501,999 ये 1,000 नी वधु नजीक से तेथी तेनु आसन मूल्य 1,000 अय्या 599 की संख्या बाकी गई 1,499 अने 500 થી 999 એટલે કે 500 થી 999 એ 1,000 ની વધુ નજીક છે તેથી તેનું આસન મૂલ્ય 1,000 ગણાય એટલે આપણે 3 નિયમો બાળકો આપણે જ્ઞાન સમજ્યા તો હવે આપણે થોડો આસન મૂલ્યના દાખલા જોઈએ તે આપણે સ્વાધ્યાય 1.3 માં આપેલા છે કે એક્ઝામ્પલ નંબર 1 સામાન્ય નિયમ વાપરી નીચેનાનો અંદાજ મેળવો આ દાખલા નીચે આપેલા છે સરવાળા છે 12 પાછીના છે તો આપણે સીધા સરવાળા કરવાના એવું નથી આપણે આ જે સંખ્યાઓનો સરવાળો આપ્યો છે જે સંખ્યાઓ આપી છે એનું આસન મૂલ્ય શોધવાનું છે અને આસન મૂલ્ય જે મળે એનો સરવાળો કરવાનો છે આપણે સીધે સીધા ધોરણ 4 ની જેમ સરવાળા કરવાના નથી પરંતુ આસન મૂલ્ય એના સુધીને સરવાળા કરવાના છે અહીંયા આપણને સૌ પ્રથમ 730 આપ્યા છે 730 વત્તા 998 730 માટે કોની વધારે નજીક છે 730 માટે આપણે અહીંયા દશકનો અંક 3 છે એકમ દશક દશકનો અંક 3 છે એટલે આપણે 3 એ 5 અને 5 કરતા નાનો છે 3 એ 5 કરતા નાનો છે એટલે 3 ની જગ્યાએ 0 મૂકીએ એકમમાં 0 છે જ અને 7 5 કરતા નાનો અંક છે એટલે બાજુમાં 1 ઉમેરવાની જરૂર નથી એટલે આપણને મળશે 700 730 ની અંદાજિત આસન મૂલ્ય 700 છે હવે આપણે પ્લસ 998 છે 998 માટે દશકનો અંક 9 છે 9 અંકે 5 અને 5 કરતા મોટો છે એટલે 9 છે તો 9 અને 8 ની જગ્યાએ 0 દશકનો અંક 5 અને 5 કરતા વધારે હોય તો બાજુમાં 1 ઉમેરવામાં આવે એટલે 9 સોમાં આપેલા છે અને 1 ઉમેરીએ એટલે 10 મળે એટલે 998 ની અંદાજિત મૂલ્ય આસન મૂલ્ય 1,000 મળે હવે આપણે એનો અંદાજિત સરવાળો 0 0 7 7 1 ના 1 એટલે 730 + 998 નો અંદાજિત સરવાળો આપણે સરવાળો કરવાનો નથી પરંતુ અંદાજિત સરવાળો 97 1700 મળે 1,700 મળે અંદાજિત સરવાળો હવે નવો દાખલો જોઈએ આપણે બી નંબર 797 - 314 તો સૌ પ્રથમ 797 એના માટે આશરે કિંમત કેટલી તો અહીંયા આપણને દશકનો અંક 5 અને 5 કરતા વધારે છે એટલે કે 9 આપેલો છે 5 અને 5 કરતા અંક વધારે હોય વધુ હોય તો બાજુમાં આપણે 1 ઉમેરવાનું આ બંનેની જગ્યાએ તો 0 7 માં 1 ઉમેરીએ કેમ 5 અને 5 કરતો આ અંક દશકનો વધારે છે
એટલા માટે 7 માં 1 ઉમેરીએ તો આપણને 808 મળે, એટલે કે 800 આસન મૂલ્ય થયું, માઈનસ 314 છે બાળકો, તો 314 માટે દશકનો અંક 1 છે. 1 એ 5 અને 5 કરતા ઓછો છે, નાનો છે, એટલે 5 કરતા નાનો હોય એ બંનેની જગ્યાએ 0 અને બાજુમાં 3 માં 3. 5 અને 5 કરતા અંક નાનો હોય તો બાજુમાં 1 ઉમેરવાની કોઈ જરૂર રહેતી નથી. હવે આપણે અહીંયા બાદબાકી કરવાની છે. 0 ના 0 0 ના 0, 8 3 5, 5 3 8, એટલે 500. આ મળ્યો આપણને અંદાજિત બાદબાકી. અંદાજિત સરવાળો હતો, અહીંયા બાદબાકી છે એટલે અંદાજિત બાદબાકી. હવે સી નંબરનો દાખલો, 12,204 પ્લસ 2,888. સૌ પ્રથમ 12,904 એનું આસન મૂલ્ય શોધ્યા આપણે. 12,904 12,000 બોલાય છે, એટલે અહીંયા સોનો અંક જોવામાં આવે. સોના અંકનો એકમ દશક 100, સોના અંકમાં 9 છે, 9 એ પોતે 5 અને 5 કરતા વધારે છે, એટલે એની બાજુમાં 1000 ના સ્થાનમાં 1 ઉમેરવાનો રહેશે, એટલે 10 એ એની નીચે આપણે 1 ઉમેરીએ, એટલે બાજુ 9 છે ત્યાંથી પાછળના 3 અંકમાં 0, એકમ દશક 100, એકમ દશક 100, 2 માં 1 ઉમેરીએ, કારણ કે બાજુમાં જે સોના સ્થાનમાં 5 અને 5 કરતા વધારે છે, 2 ને 1 3, આના 1 ના 1, એટલે આનું મૂલ્ય મળ્યું આપણને 13,000 પ્લસ 2,888. 2,888. હવે આપણે જોઈએ કે અહીંયા સોના સ્થાનમાં 8 છે, એકમ દશક 100, સોના સ્થાનમાં 8 છે, એ 5 અને 5 કરતા વધુ છે, તો બાજુમાં 1 આપણે ઉમેરીએ, અહીંયા સુધી તો 0 ફરજિયાત. આ 8 5 કરતા વધારે મૂલ્ય છે, એટલે બાજુમાં 1 ઉમેરીએ તો 2 ને 3. હવે આપણે સરવાળો કરવાનો છે, પ્લસનું ચિહ્ન એટલે સરવાળો કરો. 0 ના 0 0 ના 0 0, 3 ના 3 6, 1 ના 1, આપણને અંદાજિત સરવાળો 16,000 મળ્યો. હવે બી નંબરનો દાખલો, 28,292 માઇનસ 21,400. 28,292 નું અંદાજિત મૂલ્ય સોના સ્થાનમાં 28,000 બોલાય છે, 28,292 એટલે 18 માટે સોના સ્થાનમાં આપણે અહીંયા 2 આપેલા છે, એ 2 5 કરતા નાનો અંક છે, એટલે અહીંયાથી આપણને 3 3 0 મળે, અને 5 કરતા નાનો અંક હોવાની બાજુમાં 1 ઉમેરવાની જરૂર રહેતી નથી, એટલે આપણને મળ્યા 28,000 માઇનસ 21,400. હવે આપણે સોના સ્થાનમાં જોઈએ, સોના સ્થાનમાં 4 છે, તે પણ 5 કરતા નાનો છે, એટલે આપણે અહીંયા 3 3 0 મળશે, એકમ દશક 100 માં, અને બાજુમાં 21 છે, 21 એના કેમ રહેશે 21,000. આપણે બાદબાકી કરવાની છે, 0 0 0 8 1 7 2 2 0, અંદાજિત બાદબાકી, અંદાજિત બાદબાકી 7,000. આ અંદાજિત સરવાળો, અંદાજિત સરવાળો અને આ અંદાજિત બાદબાકી, અંદાજિત બાદબાકી એટલે આપણને અહીંયા બાળકો સરવાળાના 2 દાખલા જોયા, બાદબાકીના પણ 2 દાખલા જોયા. હવે સ્વાધ્યાય 1.3 ની અંદર દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 પણ આ રીતે અંદાજે સરવાળા બાદબાકીના છે,
सोना आधारे पण छे, अजाना आधारे पण छे, एटले तमे दरेक जातना आपला ग्रुप आगे करता है।